કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલ જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પ, સાંધાના દુખાવા તથા બોડી ચેકઅપ આમ જુદા જુદા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટના સહયોગથી 326મો નેત્ર નિદાન કેમ્પ ગત રવિવારે યોજાયો હતો. કેશોદ જલારામ મંદિરે છેલ્લા ઘણા વર્ષથી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં 326 જેટલા નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા છે, જેમાં લગભગ 23,212 જેટલા મોતિયાના દર્દીના ફ્રી ઓપરેશન રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવ્યા છે. જલારામ મંદિરે પહેલા અને ત્રીજા રવિવારે વર્ષોથી રણછોડદાસજી આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવે છે. રવિવારે યોજાયેલા કેમ્પની શરૂઆત ભોજનના દાતા બળવંતસિંહ રાયજાદા, જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશ કાનાબાર, રમેશભાઈ, ડોક્ટર સ્નેહલ તન્ના, ડોક્ટર પરિતોષ પટેલ, ડોક્ટર ભૂમિ વણપરિયા વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ નેત્ર નિદાન કેમ્પમાં 195 જેટલા દર્દીઓને ડોક્ટર પરિતોષ પટેલ તથા શ્વેતા પટેલ દ્વારા તપાસીને 63 દર્દીઓને બસ દ્વારા ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. મહાદેવ આયુર્વેદિક ક્લિનિકના સુંદરવા રતનબેને મશીનથી સંપૂર્ણ બોડી ચેકઅપની સેવા આપી હતી. ડોક્ટર ભૂમિ વણપરિયાએ સાંધાના દુખાવા વગેરે માટે સેવા આપી હતી. દર્દીઓને માર્ગદર્શન સુરેશભાઈ અઘેરા તથા ભગવતસિંહ રાયજાદા દ્વારા આપવામાં આવ્યું હતું. દર્દીની નોંધણી દક્ષાબેન મહેતા, અશ્વિન પટેલ, જિજ્ઞેશ સોઢા દ્વારા કરવામાં આવી હતી. જય જલારામ. જલારામ મંદિર કેશોદ દ્વારા આઈ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. પહેલા અને ત્રીજા રવિવારે હંમેશા આઈ કેમ્પ રાખવામાં આવે છે, જેની અંદર આજુબાજુના ગામોમાંથી ઘણા બધા દર્દીઓ એની અંદર લાભ લેતા હોય છે. રાજકોટના રણછોડદાસજી બાપુ એમનું એક ધ્યેય હતું કે કોઈ પણ વ્યક્તિ જે મોતિયાનો દર્દી હોય એને નવી દ્રષ્ટિ આપવી, અને એ ધ્યેયને અનુલક્ષીને જલારામ મંદિરે પણ આયોજન કરેલું છે. અને આ રીતે જલારામ મંદિર દ્વારા પહેલા અને ત્રીજા રવિવારે આઈ કેમ્પ યોજવામાં આવે છે. અમારે આ આઈ કેમ્પની અંદર જુદા જુદા ભોજનદાતા દ્વારા અમને સાથ અને સહકાર મળતો હોય છે. આજના અમારા ભોજનદાતા બળવંતસિંહ સંગ્રામસિંહ રાયજાદા એમના દ્વારા અમને સંપૂર્ણ સહકાર મળેલો છે, અને એના દ્વારા આજનો કેમ્પ યોજવામાં આવેલો છે. અત્યાર સુધીની અંદર 326 જેટલા કેમ્પ યોજવામાં આવેલા છે, અને જેની અંદર 23,000 ઉપરાંત દર્દીઓને એક નવી દ્રષ્ટિ પ્રાપ્ત થયેલી છે. અમે દર્દીઓને અવારનવાર વિનંતી કરીએ છીએ કે જે આ સમાચારની અંદર સાંભળી રહ્યા હોય એમને ખાસ એક વિનંતી કરીએ છીએ કે તમારે તમારો આધાર કાર્ડ અને ફોન નંબર એ લઈને આવો, એટલે તમારે અહીંયા કોઈ જાતની તકલીફ પડતી નથી. એટલે આ એક લાવવા માટે ખાસ વિનંતી કરવામાં આવે છે. જય જલારામ.